નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે ચૈતાલી. સમાચારની શરૂઆત પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના હિન્દુ સ્મશાનમાં લોકોને પડતી મુશ્કેલી, અસ્થિ વિસર્જન માટે અવ્યવસ્થા, તો સ્મશાનનું જર્જરિત ગોડાઉન લાકડા પલાળી રહ્યું છે. પોરબંદર અને જેતપુર સહિતના પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર, અનેક વિસ્તારોમાં વરસાદ પડી જતા લોકોને ગરમીમાંથી મળી રાહત. ધોરાજીના વાડોદડ ગામે વાડજ ચીભડાગડે જેવો ઘાટ સર્જાયો, બેંકના કેશિયરે જ 20 લોકોના ખાતામાંથી રૂપિયા 71 લાખની કરી ઉચાપત. પોરબંદરના ખાડવાવાડ વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા યથાવત, પાલિકા તંત્ર પર ઓરમાયું વર્તન કરતું હોવાની ફરિયાદો ઉઠી. તો જોઈએ સમાચારો વિસ્તારથી. પોરબંદરમાં પડેલા વરસાદને કારણે કમલાબાગ પાસે આવેલ MEM સ્કૂલના ગેટ પાસે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ગંદકી નજરે ચડે છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી પડે છે. ત્યારે અહીં સફાઈ કરી દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના કમલાબાગ પાસે આવેલી MEM સ્કૂલના ગેટ પાસે જ વરસાદી પાણી ભરાયા છે. બહાર કાદવ કીચડ નજરે ચડે છે. આ સ્કૂલ ખાતે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને વાલીઓ પોતાના બાળકોને લેવા મૂકવા આવતા હોય છે. સ્કૂલ રિક્ષા પણ વિદ્યાર્થીઓને લેવા આવે છે. સ્કૂલનું નવીનીકરણ તો થયું છે, પરંતુ સ્કૂલના મેદાનમાં જ પાણી ભરાય છે અને કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. સ્કૂલની બહાર અને સ્કૂલની અંદર કાદવ કીચડ હોવાથી મચ્છરોનો ઉપદ્રવ તથા દુર્ગંધ ફેલાય છે, જેને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. ઉપરાંત તેમના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો છે. તેમજ બહાર ગેટ પાસે જ પાણી ભરાઈ જતા સ્કૂલની અંદર અને બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ રોડ હાઈવે હોવાથી આ રસ્તા પર અનેક વાહનો અને ભારે વાહનોની સતત અવરજવર રહે છે. સ્કૂલ બહાર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા અહીં અકસ્માતનું જોખમ વધી ગયું છે. વળી સ્કૂલ નજીક એક પણ સ્પીડ બ્રેકર મૂકવામાં નથી આવ્યા. આ સ્કૂલ બહાર પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તથા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠી છે. જેઠવા છે, હાલમાં મારી એક ફરિયાદ છે કે MEM સ્કૂલ પોરબંદર ખાતે હતી, જ્યાં MEM સ્કૂલના ગેટની આગળ અને કમ્પાઉન્ડ વોલની આગળ જે કાદો કીચડ, જરાક વરસાદના પાણી આવવાથી બી કાદો કીચડ થાય છે. આ ગયા વર્ષે બી આ જ પોઝિશન હતી, આ વર્ષે બી આ જ પોઝિશન છે. જ્યારે બાળકોને વાલીઓ એના લેવા આવે છે, મૂકવા આવે છે, ત્યારે જે કીચડ ને કાદો અને હાઈવે હોવાથી ભારે વાહનોની અવરજવરના લીધે બાળકોનું જોખમ અને વાલીઓને બી જોખમ, જેથી કરીને આ કાદો કીચડ અને ગંદકી ગેટની આગળથી અને અંદર કમ્પાઉન્ડની અંદર બી આટલી જ ગંદકી છે. જે મારી એક જ વિનંતી છે કે આનો વહેલાસર નિકાલ થાય. આ વસ્તુ આજે જે છે અહીં સરના આ એરિયાના કોર્પોરેટરની જવાબદારી હોય છે, ત્યારે કોઈ જવાબદારીપૂર્વક અત્યાર સુધી કામ થયું નથી. અત્યાર સુધી અવારનવાર જેવાથી બી ત્યાં કમ્પાઉન્ડની બહારે રહેલ કચરા પેટી નીકળી નથી, જેથી કરીને ખૂબ ગંદકી થાય છે અને શ્વાસ બી અતિ દુર્ગંધ એવો આવે છે. મારી એક જ વિનંતી છે કે અહીંયાના વહીવટદારોને એક વિનંતી કરવાની છે કે જેમ બને એમ આ કચરાનો નિકાલ, આ ગંદકીનો નિકાલ કરે. જ્યારે આપણે નવું મકાન બનાવતા હોય તો બી મકાનની બહાર એક ઓટો બનાવીએ છીએ, જેથી કરીને ત્યાં વ્યવસ્થિત વાહનો રહે. અત્યારે વાહનનું પાર્કિંગ, સ્કૂલનું પાર્કિંગ હોવું જોઈએ. વાલીઓ લેવા આવે છે, મૂકવા આવે છે, એના માટે પાર્કિંગની જગ્યા નથી. અહીંયા મેન મારું એક જ છે કહેવાનું કે આનો વેળાસર નિકાલ થાય, જેથી કરીને અમારે થોડીક સુરક્ષિત મહેસૂસ કરી શકીએ અમે. અહીં પ્રાથમિક તથા માધ્યમિક એમ બંને શાળાઓ હોવાથી અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે, જેથી તેઓના આરોગ્ય પર અસર થાય તે પહેલા સફાઈ કરવી જરૂરી બની છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। જો કે દિવસ દરમિયાન શહેરમાં માત્ર વરસાદી ઝાપટા પડતા લગભગ અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળે છે। આજે ખાસ કરીને વહેલી સવારે મેઘરાજાએ મહેર કરી હતી, પરંતુ ત્યારબાદ દિવસ દરમિયાન માત્ર વરસાદી ઝાપટા જ નોંધાયા છે। ગત ચોમાસાની સરખામણીએ પોરબંદર શહેર અને જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે। વરસાદી ઝાપટા પડતા શહેરીજનોએ ગરમીમાંથી આંશિક રાહત અને શાંતિનો અનુભવ કર્યો છે। તો બીજી તરફ પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને દરિયામાં પણ કરંટ જોવા મળતો હતો। પોરબંદરમાં ચોપાટી પર ઇન્દ્રેશ્વર મંદિર નજીક દરિયાના 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સરકારી હોસ્પિટલના પીઆઈયુ વિભાગની ઘોર બેદરકારીઓ જોવા મળે છે। હાલ હોસ્પિટલની સામેના ભાગમાં ક્વાર્ટરની જર્જરિત દિવાલને લઈને ત્યાંથી પસાર થતા લોકો ભય સેવી રહ્યા છે, તેમ છતાં પીઆઈયુ વિભાગની ઊંઘ ઉઠતી નથી। પોરબંદરમાં સરકારી હોસ્પિટલના સામેના ભાગમાં ક્વાર્ટરની દિવાલ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળે છે। શહેરની પ્રખ્યાત એક ખાનગી હોસ્પિટલ તરફ જતા રસ્તા પર આ જર્જરિત દિવાલને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિતના લોકો ભય સેવી રહ્યા છે। આ જર્જરિત દિવાલ અંગે અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં પીઆઈયુ વિભાગની ઊંઘ ઉઠતી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરની સરકારી હોસ્પિટલનું પીઆઈયુ વિભાગ અનેક વિવાદોમાં સપડાઈ રહ્યું છે। હોસ્પિટલમાં ચાલતા બાંધકામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના અનેક આક્ષેપ અને અનેક રજૂઆતો થઈ હતી, તેમ છતાં ઊંઘ ઉઠતી નથી। ત્યારે હોસ્પિટલમાં થઈ રહેલા બાંધકામમાં પીઆઈયુ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી લઈ પૈસાની લેતી દેતી કરી નબળી ગુણવત્તાનું કામ ચલાવી લેવામાં આવતું હોવાની ચર્ચા ચો તરફ જોવા મળી રહી છે, ત્યારે આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી બન્યું છે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર પાછળના વિસ્તારમાં વોકવેની કામગીરી ચાલી રહી છે। અહીં વર્ષોથી લોકો અસ્થિ વિસર્જન કરવા આવે છે, ત્યારે અહીં લાઇટ સહિતની સુવિધાનો અભાવ જોવા મળે છે, તેમજ વિસર્જનના સ્થળે લીલ અને સેવાળ જામી ગયા હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, જેથી સુવિધા ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે। પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર પાછળ વોકવેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સામે હિન્દુ સ્મશાનભૂમિ આવેલ છે। સ્મશાનભૂમિ ખાતે આવતા લોકો મૃતકના અગ્નિદાહ આપ્યા બાદ ઇન્દ્રેશ્વર મંદિર પાછળ અસ્થિ વિસર્જન કરતા હોય છે। વોકવેની કામગીરી થતા અહીં મુશ્કેલી વેઠવી પડે છે। અસ્થિ વિસર્જન માટે તંત્ર દ્વારા જગ્યા કરવામાં આવી છે, પરંતુ અહીં દરિયાના મોજા ઉછળે છે અને પાણી માર્ગ પર આવે છે, ઉપરાંત ત્યાં લીલ અને સેવાળ જામી ગઈ છે, જેથી જરા પણ ચૂક થાય તો અસ્થિ વિસર્જન માટે આવેલ વ્યક્તિઓ દરિયામાં ખાબકી શકે છે અને જીવનું જોખમ ઊભું થાય છે। વળી અહીં સ્ટ્રીટ લાઇટ પણ મૂકવામાં આવી નથી, જેથી અંધાર પણ છવાઈ જાય છે। અંધારામાં અસ્થિ વિસર્જન કરવા માટે ડાઘુઓ પર જીવનું જોખમ રહે છે। અસ્થિ વિસર્જન માટે બનાવેલ રસ્તે રેલિંગ અને લોખંડની ચેઇનો મૂકવી જોઈએ તેવી માંગ ઉઠી છે, જેથી દરિયાઈ મોજા વચ્ચે ચેઇન પકડીને ડાઘુઓ અસ્થિ વિસર્જન કરી શકે। આપને હિન્દુ સંતાન ભૂમિ આવેલી છે, આપને પોરબંદરમાં ત્યાં ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં નથી લાઇટની વ્યવસ્થા। બીજા નંબરમાં જે અહીંયા કામ ચાલુ છે વોકિંગ પ્લાન, એની પછવાડે જે અસ્થિ વિસર્જન કરવા જાય છે ત્યાં ઘણી બધી સેવાઓ ઉભાધી ગઈ છે। ઘાટના કોઈ પણ વ્યક્તિ જાય છે, હિન્દુ લોકો ગમે લોકો ત્યાં આવી જાય છે, લખતી જાય છે, ત્યાં કોઈ સુવિધા નથી। મારું કહેવાનું હોય છે કે આપણે તંત્ર નગરપાલિકાને જાગૃત થઈ કે લાઇટની સુવિધા, રેલિંગની સુવિધા અથવા ચેનની સુવિધા, રસ્તાની સુવિધા કરવી જોઈએ, એટલે આગળના કાવ અથવા થાય નહીં એવાની માંગણી છે। તાકીદે તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટની સુવિધા તેમજ અસ્થિ વિસર્જનના માર્ગ પર રેલિંગ અને લોખંડની ચેઇન મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો આ સુવિધા નહીં મૂકવામાં આવે તો અનેક લોકો દરિયામાં ખાબકી શકે છે
અને જીવનું જોખમ ઊભું થશે, આથી અહીં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે લાકડા રાખવાનું ગોડાઉન પણ બિસ્માર હાલતમાં જોવા મળે છે, જેના કારણે વરસાદી પાણી અંદર પડી જતા લગભગ 5 ટન જેટલા લાકડા પાણીમાં પલળી ગયા છે. પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ગોડાઉનનું સમારકામ કરાવવું જોઈએ તેવી માંગ ઉઠી છે. તો આ સ્મશાન ભૂમિ ખાતે બીજી પણ અનેક અસુવિધાઓ જોવા મળે છે. પોરબંદરના હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અનેક અસુવિધા જોવા મળે છે. ઘણા વખતથી લાકડાનો સંગ્રહ કરવા માટેનું ગોડાઉન બિસ્માર હાલતમાં છે અને છત પરથી પોપડા પણ ખરી ગયા છે. છત પર લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, દિવાલોમાં ટીરાડો નજરે ચડે છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા અહીં સમારકામ કરાવવામાં આવતું નથી. આ વર્ષે પડેલ વરસાદના કારણે લાકડાઓ પર પાણી ટપકી રહ્યું છે. ઠેર ઠેર છત પરથી પાણી ટપકતું હોવાથી 5 ટન જેટલા લાકડા પલળી ગયા છે અને ઠેર ઠેર ભેજ જોવા મળી રહ્યો છે. અહીં ઘાસ રાખવામાં આવેલ છે, જેના પર પણ પાણી આવતા સંચાલકો દ્વારા ઘાસને ઉપરના ભાગે લેવામાં આવ્યું છે. ગોડાઉન બિસ્માર થયું છે. આ ઉપરાંત લાકડાથી અગ્નિદાહ આપવાના સ્થળે લાઇટની પૂરતી વ્યવસ્થા નથી, તેની સામે બેઠક વ્યવસ્થા પણ બિસ્માર બની છે અને છત પરથી પોપડા ખડી રહ્યા છે. તાજેતરમાં જ છત પરથી પોપડા ખર્યા હતા, હાલ ત્યાંથી પણ પાણી ટપકી રહ્યું છે. અહીં ડાઘુઓ બેસતા હોય છે ત્યારે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી ડાઘુઓને મુશ્કેલી પડે છે. છત પર લોખંડ દેખાય છે અને દિવાલો પર તિરાડો પડી ગયેલા છે. અહીં પણ વરસાદી પાણી ટપકે છે. આવી સ્થિતિમાં હિન્દુ સ્મશાન ભૂમિનું રિનોવેશન કરવાને બદલે પાલિકા તંત્ર બગીચા બનાવવામાં વ્યસ્ત છે તેવું જણાવી વિપક્ષ સુધરાઈ સભ્ય જીવનભાઈ જુંગીએ પાલિકા પ્રમુખ પર આકરી ઝાટકણી કાઢી હતી. ગઈકાલે હું અંતિમ ક્રિયા બધા મારા સંબંધીમાં ગયો હતો સ્મશાન અંદર, ત્યારે સ્મશાનની જે જૂની આપણે હિન્દુ સ્મશાન ભૂમિ કહેવાય ત્યાં આસ્થાનું અસ્થિ વિસર્જન કરવા માટે અને અંતિમ ક્રિયા કરવા માટે જે સમગ્ર હિન્દુ સમાજ ત્યાં આવતો હોય, તો ત્યાં ગયો તો સૌથી પહેલાં તો એ સમજ હતી કે જે આપણે અંતિમ સંસ્કાર કરે છે એની સામે જે શાંતિનો હોય છે અને ત્યાં શાંતિ માટે બેસતા હોય અને શ્રદ્ધાંજલિ આપતા હોય, ત્યાં પંખા નથી, પંખો એક જ છે પણ એ પણ બંધ છે. એ સિવાયના છતના પોપડા પડી જાય છે. એ સિવાય આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે રાખડાથી અંતિમ ક્રિયા કરતા હોય છે, પણ તમે આ ગોડાઉનની અગાઉ પણ રજૂઆત બધી અન્ય લોકોએ કરી, મેં પણ રજૂઆત કરી, જેમાં લેખિતમાં આપ્યું હતું, તો જેમાં લાકડા રાખવાનો જે ગોડાઉનનો સ્ટોર છે અને ઝાડા રાખવાનો સ્ટોર છે એની અંદર પાણી ટપકે છે, તો અત્યારે અંતિમ ક્રિયા કરવા માટે લાકડા પણ માણસોનો ઉપયોગમાં નથી આવતો અને પોતાને વેચાતા બહારથી લેવા પડે છે. તો આ નગરપાલિકાની બેદરકાર છે, તાત્કાલિક ધોરણે કરવું જોઈએ. હિન્દુ સમાજને ધ્યાનમાં રાખી નગરપાલિકાના પ્રમુખ પણ હિન્દુ છે અને નગરપાલિકાનો જીવ ઉત્સવ પણ હિન્દુ છે. જો હિન્દુ સંસ્કૃતિને માનતા હોય ને ખરેખર હિન્દુ સમજાન ભૂમિને માન્ય ધ્યાનમાં રાખીને જો એ લોકો ધ્યાન રાખતા હોય તો ખરેખર આનું કામ કરવું જોઈએ. ખાલી પૈસા બનાવવામાં ને ગાર્ડન બાગ બગીચામાં ખર્ચા કરવાને કરતાં આ જરૂરત છે હિન્દુ સંસ્કૃતિને કાયમ રાખવા માટે કરીને જ્યાં આસ્થાના શ્રદ્ધાને શ્રદ્ધાનો આવતા હોય વધુમાં જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ સ્મશાન ભૂમિની જાળવણી કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. અહીં અનેક લોકો પોતાના મૃત પામેલ પરિવારજનોને અગ્નિદાહ દેવા આવે છે, ત્યારે અહીં પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. તેને બદલે બાગ બગીચા બનાવવામાં તંત્ર વ્યસ્ત થયું છે. હિન્દુ સ્મશાન ભૂમિનું તાત્કાલિક રિનોવેશન કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રઘુવંશી એકતા ટીમની લેડીઝ વિંગ દ્વારા મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ માટે અન્ય ફિઝિકલ તેમજ અન્ય હરીફાઈઓ સાથે ખાસ કરીને નોન ફાયર વાનગી બનાવવાની હરીફાઈનું આયોજન થયું હતું, જેમાં વિજેતા બનેલ મહિલાઓને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મારું નામ હિરલ કારિયા છે.
આજે આજ રોજ અમે અહીંયા સત્યનારાયણ મંદિર ખાતે કાર્યક્રમ રાખેલો છે, જેમાં કુકિંગનો કાર્યક્રમ છે અને 1 મિનિટનો કાર્યક્રમ છે. કુકિંગમાં નોન વિધાઉટ ફાયર રાખેલું છે, તેમાં ઘણી બહેનોએ ભાગ લીધો છે અને બધા ખૂબ એન્જોય કરે છે અને વિજેતાઓને ઇનામ બી આપવામાં આવશે. પોરબંદર સહિત રાજ્યભરમાં સરકારની ખિલખિલાટ યોજના સગર્ભા મહિલાઓ તેમજ પ્રસૂતાઓ માટે આશીર્વાદરૂપ જણાઈ રહી છે. પોરબંદર જિલ્લામાં પણ લેડી હોસ્પિટલ ખાતેથી આ યોજના ચાલી રહી છે. રાજ્યભરના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકો માટે સરકાર દ્વારા ખિલખિલાટ યોજના શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી આ યોજનાનો લાભ અનેક જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે જવું હોય ત્યારે વિનામૂલ્યે ખિલખિલાટવાની સુવિધા આપવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ પ્રસૂતિ બાદ પણ માતા અને બાળકને 1 વર્ષ સુધી સરકારી હોસ્પિટલે ચેકઅપ માટે તેમજ વિવિધ વેક્સિનેશન માટે જવું હોય ત્યારે પણ આ ખિલખિલાટવાની સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે, જેના કારણે જરૂરિયાતમંદ વર્ગને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. મારું નામ જયાબેન સંદીપભાઈ સિંઘ રખિયા, અમે છાયા વિસ્તારમાં રહીએ છીએ અને અમે જ્યારે ફોન કરીએ ને ત્યારે આવે છે ખિલખિલાટ ને અમને સુવિધા સારી એવી મળે છે અને જ્યારે બોલાવીએ ત્યારે આવે છે ને અમને કાંઈ વાંધો નથી. અમે અમારે બતાવવાનું હોય ત્યારે, અમારા બાળકને બતાવવાનું હોય ત્યારે, જ્યારે ફોન કરીએ ને ત્યારે આવે છે. અને આ નિઃશુલ્ક સેવા છે કે આના પૈસા લે છે? ના ના, ફ્રીમાં, એના કાંઈ પૈસા નથી લેતા. કેટલા સમય સુધી બતાવવા માટે આવે છે? 1 વર્ષ સુધી. મારું નામ રવિ ઓડેદરા છે અને હું જીવીકેની અંદર કેપ્ટન તરીકેની ખિલખિલાટ પ્રોજેક્ટમાં ફરજ બજાવું છું. હવે અમારે આ પ્રોજેક્ટની અંદર અમે પ્રેગ્નેન્ટ લેડીઝ જેમ કે 1 થી 8 મહિનાના બહેનો હોય છે એને પિકઅપ અને ડ્રોપ ઘરેથી લઈ આવવાના અને ઘર સુધી મૂકી આવવાની અને ત્યારબાદ ડિલિવરી થયા બાદ માતા અને બાળકને મૂકવા જવાની સુવિધા અમે આપીએ છીએ અને એમાં કોઈ શુલ્ક લેવામાં આવતો નથી, ફ્રી ઓફ સુવિધા છે. અને ગુજરાત સરકાર દ્વારા હાલ જ એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે 104, જેની અંદર બહેનો પોતાને જે કાંઈ તકલીફ હોય અથવા તો એને કાંઈ માર્ગદર્શન જોતું હોય તે એમાંથી મેળવી શકે છે. અને બીજા નંબરમાં કે બાળકને 1 વર્ષ સુધી ઘરેથી લઈ આવવા અને મૂકવાની સુવિધા અમે લોકો આપીએ છીએ. બાળકને ચેકઅપ કરાવવાનું હોય ડૉક્ટર સાહેબને બતાવવા માટે લઈ આવીએ છીએ અને ત્યારબાદ એને પાછા ઘરે ડ્રોપ કરીએ છીએ. ઇન્જેક્શન હોય જે એના હોય ને 3 મહિને એક હોય ઇન્જેક્શન હોય, 6 મહિને હોય ઇન્જેક્શન, એના જે હોય ને બધા ડોઝ હોય ને એ ડોઝ આપવા માટે લઈ આવીએ અને મૂકી આવી ડોઝ આપવા માટે. પોરબંદર જિલ્લામાં લેડી હોસ્પિટલ ખાતે આ ખિલખિલાટ વાનની સુવિધા ઉપલબ્ધ રહે છે ત્યારે પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાંથી આવતી સગર્ભા મહિલાઓ માટે આ વાન ઉપયોગી બની જાય છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રાંદલ માતાજીના મંદિર પાછળના વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાઈ રહી છે. ભૂગર્ભ ગટરની ચેમ્બરો છલકાઈ જતા ગંદુ પાણી માર્ગો પર ફેલાઈ રહ્યું છે, જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને રોગચાળાની ભીતિ જોવા મળે છે. ત્યારે વહેલી તકે સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. પોરબંદરમાં ખારવાવાડ વિસ્તારમાં આવેલ નાની રાંદલ માતાજીના મંદિર પાછળ વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાઈ રહી છે. આ વિસ્તારની ગલીઓમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. ગટરનું ગંદુ પાણી બહાર આવતા સમગ્ર ગલીઓમાં આ ગંદુ પાણી ફરી વળ્યું છે, જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગટર છલકાઈ હોવાથી ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને ઘરના આંગણા સુધી ગંદુ પાણી આવે છે. કેટલાક સ્થાનિકો અહીં લપસી ગયા હોવાનું પણ જણાવ્યું હતું. ચેમ્બરમાંથી ગંદુ પાણી બહાર આવતા અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે, તો અહીં રહેતા લોકો આખો દિવસ ગંદા પાણી અને દુર્ગંધના કારણે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. અવારનવાર આ અંગે તંત્રને જાણ કરવા છતાં ચેમ્બરની સફાઈ ન થતાં આ સ્થિતિ નિર્માણ પામી છે. દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. રોગચાળાની ભીતિ વચ્ચે સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે.
નજીકમાં રાંદલ માતાજીનું મંદિર પણ આવેલું છે, જેથી અહીં દર્શન કરવા આવતા લોકોને પણ ગંદા પાણી પરથી પસાર થઈ જવું પડે છે. સમગ્ર વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિના કારણે લોકોએ રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે અહીં સફાઈ કરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. મારું નામ લુલાડિયા ભાઈ છે. અહીંયા આપણે ખારવાડ વિસ્તારમાં રાંદલ માતાના મંદિર પાસે અહીંયા તમે સિચ્યુએશન જોઈ જ શકો છો કેવું છે. અત્યારે જદી અમારો ધાર્મિક તહેવાર ગયો છે બીજ, અમારો ઘણો મોટો તહેવાર કહેવાય, તો અત્યારે સાફ સફાઈ કરવા આવતા નથી. અને સાફ સફાઈ કરી જાય કરવા આવે છે, પણ એને કહીએ છીએ કે અહીંયા સાફ કરી જાઓ, તો એમ કહે છે કાલે આવશું કાલે આવશું, અને પછી જવાબ નથી આપતો. અત્યારે તમે જોઈ જ શકો છો સિચ્યુએશન કેવી છે. અહીંયા રાંદલ માતાનું મંદિર છે, ત્યાં દર્શનાર્થીઓ આવતા હોય તો કેવી સારું ન લાગે ને, બધું માતાજીનું મંદિર છે તો અહીંયા તમે સિચ્યુએશન જોઈ. ખાસ કરીને શું મુશ્કેલી છે તમારે અહીં? અત્યારે મુશ્કેલી છે કે સાફ સફાઈ કરવા નથી આવતા, અને સાફ સફાઈનું કહીએ છીએ તો કાલ કાલ કરે છે. તમે જો કેવું છે, કેવું ઉભરાય છે બધું ગટર ને, અને તમે જોઈ શકો છો તો સાફ કરવા નથી આવતા, કેટલી માંગણી કરી છે તો બી. અત્યારે અહીંયા ગટરના પાણી ઉભરાઈ ગયા છે અને ઘરના રોડ ઉપર સુધી, ઘરના પગથિયા સુધી આવી ગયા છે. તો તમે જોઈ શકો છો એવી સ્થિતિ છે કે આપણા બધાને દુર્ગંધ આવે છે અને રોગચાળો ફેલાય છે. તો આરોગ્યવાળાને બી ધ્યાન આપવું જોઈએ અને સાફ સફાઈ કરીને છંટકાવ કરવો જોઈએ દવાનો. આ વિસ્તારમાં સફાઈ પાણી સહિતની કામગીરીમાં પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે પાલિકાએ ભેદભાવની નીતિ છોડી ટેક્સ ભરતા તમામ શહેરીજનો અને તમામ વોર્ડમાં સફાઈ સહિતની કામગીરી નિયમિત કરવી જોઈએ તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લંપી સ્કિન રોગ વકરી રહ્યો છે. આ રોગના પરિણામે 80થી પણ વધારે ગૌધન સંક્રમિત થયા છે. જોકે સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાત્રિના સમયે પશુઓને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર શહેરમાં ગૌધનમાં લંપી સ્કિન રોગ વધી રહ્યો છે. હાલ 80થી વધુ ગાયો આ રોગથી પીડાઈ રહી છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પણ આ રોગના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે તેને ધ્યાને રાખીને કુંભારવાડા વિસ્તારમાં આશરે 450થી પણ વધુ ગાયોને રાત્રિના સમયે વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જેથી આ રોગનું સંક્રમણ અટકી શકે. રોગને લઈને માલધારીઓને અપીલ કરવામાં આવી છે કે બને એટલું વહેલાસર માલિકીની હોય કે રેઢિયાળ હોય પશુઓને વેક્સિનેશન કરાવવું જરૂરી છે, જેથી આ રોગને આગળ વધતા અટકાવી શકાય. આ માનવ ધર્મના કાર્યમાં કુંભારવાડા વિસ્તારના યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર અને કુંભારવાડા વિસ્તારના યુવાનો અને માલધારી સમાજના મિત્રોએ અને વિસ્તારના લોકોએ જે રાત દિવસ જોયા વગર અવિરત સેવા કરતા ખાનગી ટ્રસ્ટની તેની ટીમનો અને પશુપાલન તબીબ ટીમનો આભાર માન્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરમાં છેલ્લા મહિનાથી વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેના કારણે શહેરીજનો ટ્રસ્ટ બની ગયા છે. મહત્વની વાત તો એ છે કે વીજ ધાંધિયાના સમયે પીજીવીસીએલ તંત્રનો ફોન પણ બંધ રાખવામાં આવે છે, જેને કારણે લોકોની મુશ્કેલી વધી છે. છેલ્લા બે મહિનાથી રાણાવાવ શહેરમાં દિવસમાં 8-10 વખત વીજળી ગુલ થઈ જાય છે અને દરેક વખતે લગભગ 15-20 મિનિટ જેટલો સમય વીજ સપ્લાય બંધ રહે છે. તો બીજી તરફ વીજળી ગુલ થાય તેવા સમયે કોઈ પણ શહેરીજન ફોન કરે તો પીજીવીસીએલ તંત્રનો ફોન પણ બંધ જોવા મળે છે. કર્મચારીના પર્સનલ નંબર પર સંપર્ક કરવામાં આવે તો તેને ઉડાવ જવાબ મળે છે. આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાણાવાવની અંદર છેલ્લા એક મહિનામાં થયા વીજળીના ધાંધિયા ચાલુ જ છે. આમ તો સરેરાશ 2 મહિના થયા છે, પણ પહેલા મહિનામાં તો એ લોકોએ મોન્સૂન કામગીરીનું બહાનું બતાવ્યું હતું, પણ મોન્સૂન કામગીરી કર્યા પછી આજે છેલ્લા 15-20 દિવસ થયા આખા દિવસની અંદર 8-9 વાર લાઇટ જાય છે, દિવસ દરમિયાન લાઇટ જાય છે, રાત્રિ દરમિયાન લાઇટ જાય છે 3-4 વાર. ઘણી વાર ફોન કરીએ તો ફોન વ્યવસ્થા આવે છે, ત્યાંથી કોઈ જવાબ મળતો નથી, અથવા ફોલ્ટમાં છે લાઇન,
તો મહિના દિવસ પહેલા પ્રી મોનસૂન કામગીરી એ લોકોએ કરી તો એનું પરિણામ શું આવ્યું? તો આજે સખત ગરમી છે, વરસાદી વાતાવરણ છે, એક છાંટો પડે તો લાઈટ જાય છે અને વૃદ્ધ માણસો અને નાના બાળકોને બહુ પરેશાની થાય છે કે રાત્રિ દરમિયાન પણ લાઈટ જાય છે. કદાચ આવતીકાલના વિચારીએ તો રાત્રિ દરમિયાન જ્યારે મોડી રાત સુધી લાઈટ જાય છે તો અસામાજિક તત્વોને પણ કદાચ મોકળું મેદાન મળી જશે. તો વીજ તંત્ર આ બાબતે ઘટતું કરે આ મીડિયાના માધ્યમથી હું વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓને કહું છું કે આપ સતર્ક રહો અને આ પરેશાનીમાંથી નાણાવાઓ તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને આ ત્રાસથી મુક્ત કરાવો જેથી કરીને પ્રજા આરામથી રાત્રિના સૂઈ શકે. અને આપના જે મેસેજ ફોન દ્વારા જે જાણ કરવામાં આવે છે કે લાઇટ ગઈ છે તો એના માટે એક નંબર સતત વ્યસ્ત આવતો હોય છે, તો એના માટે બીજો નંબર પર પ્રજાની સામે મૂકો. રાણાવાવ શહેરમાં પ્રી મોનસૂન કામગીરીને લઈને ખૂબ લાંબો સમય સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવતો હતો. હજુ વરસાદ એટલો ખાસ પડ્યો નથી, ત્યાં તો વીજળી ગુલ થવાના બનાવો બની રહ્યા છે. તો ભારે વરસાદ સમયે લોકોની હાલત શું થશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજુ કારાવદ્રા સાથે દિલીપ જોશી, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જેતપુર પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. આજે બપોર બાદ જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદને લઈને કપાસ, મગફળી અને મગ સહિતના પાકોને જીવતદાન મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી. તો ભારે વરસાદને કારણે શહેરના રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. ધોરાજીના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં એક યુવાન પર હુમલો થતા ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર માટે ખસેડવો પડ્યો છે. ધોરાજીની પોસ્ટ ઓફિસ નજીક એક ચાની હોટેલ ખાતે હનીફ શેખ નામના યુવાન પર ઇમરાન નવીવાલાએ સામાન્ય બાબતે બોલાચાલી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં હનીફભાઈને ઈજાઓ થતા સારવારમાં ખસેડવા પડ્યા છે. એક રેપ કેસને લઈને આ હુમલો થયો હોવાનું જાણવા મળે છે. મારું નામ હનીફ મુમામન શેખ. હનીફભાઈ, શું ઘટના બની? અમે માલધારી હોટલે ચા પીતા હતા, હું ને હરીફભાઈ ભેસાણીયા. ત્યારે ઇમરાનભાઈ નવીવાર એવા અશબ્દો બોલેલા હતા. અમે એની પાસે જઈને બોલ્યો, મેં શા માટે બધું આવે તે શબ્દો બોલે? તે કહે તો શમીમબેનના પચમાં હટી જાય ને હું તને જાનથી મારી નાખીશ. પછી મારી સાથે ઝપાઝપી કરી અને મને આંખમાંથે મારી દીધું, ધમકી આપી કે હટી જાય ને કે 50,000 રૂપિયા લઈને જાય ને કે તને જાનથી હું ગમે ત્યારે મરી નાખીશ. શું શું સમગ્ર ઘટના શું હતી? અમે પંચમાં છીએ, શમીબેનના બળાત્કારના કેસની અંદર પંચમાં છીએ. તો એ અવારનવાર અમને ધમકીઓ આપે છે, દોરા કાઢે છે, જેમ તેમ બોલે છે, કાંઈ તેને કરતા નહીં મારા ઘર પાસે. હું કાર્પેન્ટર છું, ગમે ત્યારે ઘર પાસેથી નીકળું ત્યારે બી પોતે અશબ્દ ઇસ્તેમાલ કરતો. શું માર મારવા? એના હાથમાં કંઈક એવો હથિયાર હતો, મારે હાથમાંથી પોતે મારી દીધું. મને ખ્યાલ નહીં, મને જમીનમાંથી ફેંકી દીધો હતો. હાલ તમે ક્યાં છો? હાલ હું હોસ્પિટલમાં એડમિટ થયો છું. જેતપુરના પીઠડિયા ટોલનાકા ખાતે એક ફેરિયા પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. સિંગદાળિયા અને પાણી વેચતા ફેરિયા પર પાઇપ વડે નિર્દયી હુમલો થયાના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં ઈજાગ્રસ્ત બનેલા આ યુવાનને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ બનાવને લઈને સીસીટીવી કેમેરામાં રીતસરનું જોઈ શકાય છે કે જેતપુર પંથકમાં ગુંડાગીરી બેખોફપણે વધી રહી છે. ધોરાજીના વાદોદળ ગામે બેંકના કેશિયરે લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદના આધારે પોલીસે કેશિયરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરના અભિષેક નગરમાં રહેતા અને ધોરાજી
જિલ્લા બેંકની મેઇન શાખામાં ડેપ્યુટી મેનેજર ગોપાલ ભીખાભાઈ રાદડિયાએ આ બેંકના વાદોદળ ગામની શાખાના કેશિયર વિકાસ રતિલાલ લાખાણી સામે રૂપિયા 71.43 લાખની ઉચાપત કરી હોવાની પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત ડિસેમ્બર માસથી જૂન માસ દરમિયાન જુદા જુદા 20 જેટલા બેંકના ખાતેદારોની બોગસ સહીઓ કરાવી આ પ્રકારની ઉચાપત કરી છે, જે બાબત બેંકની ઓડિટ દરમિયાન ધ્યાને આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ બાબતે પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે વિકાસ લાખાણી નામના આ શખ્સે ચેક પર ગ્રાહકોની જ નકલી સહી નહીં પરંતુ ચેક ક્લિયરન્સની માટે મેનેજરની પણ નકલી સહીઓ કરી છે. આ શખ્સે પહેલા કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઇલમાંથી ગ્રાહકોના મોબાઈલ નંબર ડિલીટ કરી દીધા હતા, જેના કારણે પૈસા ઉપાડ્યા બાદ પણ ગ્રાહકને SMS દ્વારા એલર્ટ ન મળી શકે. નમસ્કાર, મારું નામ ગોપાલભાઈ રાદડિયા. મારે ધોરાજી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ધોરાજી શાખામાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવું છું. જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની વાડોદર શાખા છે એ મારા કાર્યક્ષેત્રમાં આવે છે. હવે અહીંયા જે વિકાસ લાખાણી કરીને નામના મારા કેશિયર કામગીરી કરતા હતા, એમણે જુદા જુદા જે અમારા થાપણદારો આવતા હોય એના એવા 20 થાપણદારોના ખાતામાંથી અમુક પાસેથી ડબલ ચેક લઈ અને ચેકની રકમ છે એ પોતે લઈ લીધી. અમુક પાસેથી જે નાણાં જમા કરાવવા આવતા હોય એના નાણાં બેંકમાં જમા ન કરી અને એ રકમ છે એ પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધી. આ અમને ખબર પડી એટલે અમે તપાસ ચાલુ કરી. તપાસ કરતાં અમે એમાં 20 એકાઉન્ટ અમને અત્યાર સુધીમાં જોવા મળેલા છે અને જે આ 20 એકાઉન્ટની રકમ 71,43,000 જેવી થાય. આ તમામ રકમ જે કેશિયર છે વિકાસ લાખાણી પાસેથી વસૂલ કરી 13મી જૂનના રોજ વસૂલ કરી અને અમે 20 જૂન 2022ના રોજ 20 સ્થાપણદારોના ખાતામાં જેની જેટલી રકમ ગઈ હતી એ તમામ રકમ એને વ્યાજ સાથે અમે જમા આપી દીધી છે. અને આ સમય દરમિયાન જે બ્રાન્ચ મેનેજર રાજુભાઈ રાવલ અને જે વિકાસભાઈ લાખાણી કેશિયર તરીકે ફરજ બજાવતા હતા એ બંનેને બેંકે હાલ સસ્પેન્ડ કરી દીધા છે. હજુ આગળની અમારી કાર્યવાહી ચાલુ છે. ઠંડોવાયેલામાં તો અત્યારે તો એવું જ લાગે છે કે ભાઈ વિકાસભાઈ લાખાણી જે કેશિયર છે મેઇન એના કૃત્ય કરેલું જણાય છે અને એ બાબતે અમે ફરિયાદ નોંધાવેલી છે, જેમાંથી પછી જે આગળ કંઈ પોલીસ તપાસમાં જે કંઈ નીકળે એ જુદી વાત. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાડોદર શાખાના કેશિયર વિકાસ લાખાણી દ્વારા અંદાજે 71,43,000ની ઉચાપત કરવામાં આવેલ, જે અંતર્ગત IPC સેક્શન 406-420 હેઠળ 30 જૂનના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની અત્યારે અટક કરેલ છે અને 2 દિવસના રિમાન્ડ મેળવેલ છે. આરોપીની MO એ પ્રકારની હતી કે તે કસ્ટમર્સ પાસેથી બ્લેન્ક ચેક મેળવી લેતો, તેમાં ખોટી સાઇન કરીને એ પૈસા પોતાના અંગત નિજી ઉપયોગ માટે ઉપાડી લેતો. સેકન્ડ MO એ હતી કે તેના દ્વારા કસ્ટમર્સ દ્વારા જે બેંક સ્લીપમાં પૈસા જમા કરાવવા માટે જે બેંક સ્લીપ આપવામાં આવતી તે બેંક સ્લીપ થકી પૈસા કસ્ટમરના એકાઉન્ટમાં જમા ન કરી એની બારોબાર ઉપાડી લઈ ગુનો કરવામાં આવેલ. કુલ કેટલા ખાતેદારોના છે જે પૈસાની ઉચાપત કરેલ હતી? અત્યારની તપાસ અનુસાર કુલ 20 થાપણદારોના પૈસાની ઉચાપત કરવામાં આવેલ છે અને વધુ આગળ વધે એ તપાસનો વિષય છે. બેંકના ઓડિટ દરમિયાન રૂપિયા 71 લાખથી પણ વધુ રકમની ઉચાપત થઈ હોવાનું આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ વડોદરા જિલ્લાના બેંકના મેનેજર રાજુ રાવલે ધોરાજી મેઇન શાખાના ડેપ્યુટી મેનેજર ગોપાલ રાદડિયાને જાણ કરવામાં આવતા સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ઉપલેટા મિશન અભિમન્યુ ટીમ દ્વારા રાહત દરે વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના બાપુના બાવલા ચોક ખાતે આવેલ ભગતસિંહજી કન્યાશાળા ખાતે આ વૃક્ષ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મિશન અભિમન્યુની ટીમ સહિતના અન્ય રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ હિંગરાજિયા, મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા દ્વારા આજ રોજ ઉપલેટા ખાતે બાવલા ચોક કન્યા શાળા મેદાનમાં 7000 કરતા વધારે વૃક્ષોનું રાહત દરે વિતરણ કરેલું છે. તેમાં ઉપલેટાની તથા આસપાસની જાહેર જનતાએ ખૂબ હોશે હોશે ભાગ લીધેલો છે. આ કાર્યમાં ઉપલેટાના નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાનો ખૂબ સાથ સહકાર મળેલો છે. તે બદલ નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તથા ઉપલેટાના તથા આજુબાજુની જનતાએ પણ ખૂબ સાથ સહકાર મળેલો છે, તો તેમનો પણ આભાર. રાણાવાવ પંથકના કેરાડા ગામે એક દંપતી પર હુમલાની ઘટના બની છે, જેમાં રસ્તામાં પાણી છોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ આ હુમલો થયો હતો. ત્યારે પોલીસે એટ્રોસિટીની કલમ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાણાવાવ પંથકના કેરાડા ગામે રહેતા વિજય બાલુભાઈ ચાવડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેના પાડોશમાં જ રહેતા વનરાજ દિલીપભાઈ ખૂટી નામના શખ્સ સાથે રસ્તા પર પાણી છોડવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વનરાજ નામના આ શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરી વિજયભાઈને માર માર્યો હતો, તેમજ વિજયભાઈના પત્ની મમતાબેન વચ્ચે પડતા તેને પણ ધક્કો મારી નીચે પછાડી દીધા હતા અને જ્ઞાતિ પ્રત્યે પણ હળધૂત કર્યા હતા. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ગઈકાલે 2 કેસ બાદ આજે ગ્રામ્ય વિસ્તારની 5 વર્ષની બાળકી સહિત 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં આજે 612 જેટલા કોરોનાના ટેસ્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી 3 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના હિન્દુ સ્મશાનમાં લોકોને પડતી મુશ્કેલી, અસ્થિ વિસર્જન માટે અવ્યવસ્થા, તો સ્મશાનનું જર્જરિત ગોડાઉન લાકડા પલાળી રહ્યું છે. પોરબંદર અને જેતપુર સહિતના પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર, અનેક વિસ્તારોમાં વરસાદ પડી જતા લોકોને ગરમીમાંથી મળી રાહત. ધોરાજીના વાડોદળ ગામે વાડજ ચીભડાગળે જેવો ઘાટ સર્જાયો, બેંકના કેશિયરે જ 20 લોકોના ખાતામાંથી રૂપિયા 71 લાખની કરી ઉચાપત. પોરબંદરના ખાડવાવાડ વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા યથાવત, પાલિકા તંત્ર પર ઓરમાયું વર્તન કરતું હોવાની ફરિયાદો ઉઠી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.